नमस्कार विद्यार्थी मित्रों, तमारो हार्दिक स्वागत है एज्युकेशन इन गुजराती चैनल पर। आज आपनो टॉपिक है धोरण 10 विषय संस्कृत, तेमज चेप्टर नंबर 9। तेमनुं नाम है चक्षुष्मान अंध एवा, एटले कि आँखों वाळो होवा छतां अंधत है। साहित्य प्रकार है गद्य। तेमज विभाग ए में प्रश्न पहेलो है अधदता नाम संस्कृत प्रश्ननाम उत्तराणे संस्कृत लखात, प्रत्येकनो एक गुण छे। तेमा प्रश्न पहेलो छे कि इंद्रियास्व समुत्थापितम रजः किम कलुषयति। तेमनो जवाब छे इंद्रियस्व समुत्थापितम रजः दृष्टिम कलुषयति। प्रश्न बीजो छे वृत्तमुक्ताचित वृत्ति कीदृश एव, वृत्तमुक्ताचित वृत्ति हार्य दृष्टि वा। प्रश्न त्रीजो छे क्रोधांतस्य किम अंधकारी भवति, क्रोधांतस्य विद्या अंधकारी भवति। चौथो से क्षमा ही सर्वतपांसा किम अस्ति, क्षमा ही सर्वतपांसा भूलम अस्ति। प्रश्न नंबर 2 अधदतानाम प्रश्ननाम उत्तराणे गुर्जर भाषायां लिखत, प्रत्येकनो 2 गुण छे। प्रश्न पहेलो छे दुर्वासाએ કોને શાપ આપ્યો શા માટે, તેમનો ઉત્તર છે પિતામહ બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા, ત્યારે તે બીજા એક મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્ર ગાનમાં ક્ષતિ થઈ ગઈ। આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું। દુર્વાસા આ જોઈને ક્રોધિત થયા અને તેણે સરસ્વતીને મૃત્યુલોકમાં ઉતારવાનો શાપ આપ્યો। પ્રશ્ન બીજો છે બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે, તેમનો જવાબ છે કે નટ મનથી અશાંત હોય ત્યારે પણ કૃત્રિમ રીતે તપસ્વીનો વેશ ધારણ કરીને એવો અભિનય કરે છે, તેમ દુર્વાસા મુનિ વેશમાં હોય ત્યારે સદાચારવાળા હોવા જોઈએ પણ તેઓ સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનારા કૃત્રિમ તપસ્વી જેવી ભૂમિકા ભજવી રહ્યા છે। આ કારણે બ્રહ્મા દુર્વાસાને નટ સાથે સરખાવે છે। પ્રશ્ન નંબર 3 દુર્વાસાના જટાવકલ વલકલ કોના જેવા છે શા માટે, દુર્વાસાના જટાવલકલ એક મુનિને છાજે તેવા લોકોને શાતા આપનારા નથી, તે લોકોના વિનાશ કરનારા ઝેરના ઝાડ જેવા બની ગયા છે। દુર્વાસાના મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે। પ્રશ્ન નંબર 3 અધદતયો વિષયયો ઉપરી સંક્ષિપ્તા ટિપ્પણી લેખત, પ્રત્યેકના 2 ગુણ છે। તેમાં પહેલું છે કે ક્રોધની શારીરિક અસરો, તેમનો જવાબ છે કે ક્રોધ એવો મનોવિકાર છે કે જેનાથી બુદ્ધિશાળી પુરુષની બુદ્ધિ પણ મલિન થઈ જાય છે, તે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્યનું સ્વરૂપ સમજી શકતો નથી, તે દિશા શૂન્ય બની જાય છે, ગુસ્સે થયેલાની પ્રથમ વિદ્યા નાશ પામે છે, તેની ભમર તણાય છે, પહેલાં આસક્તિ અને લાલાશ ઇન્દ્રિયો પર હુમલો કરે છે, ક્રોધ કરનારનું તપ ગળી જાય છે અને પછી પ્રસ્વેદ જળ વહેવા લાગે છે, ક્રોધ વ્યક્તિની અપકીર્તિ થાય છે, જ્યારે તે ક્રોધ કરે છે ત્યારે તેનો અધર ફરકે છે અને શરીરના અન્ય અંગો કાપવા લાગે છે। બીજું જોઈએ દુર્વાસા મુનિ, તેમનો ઉત્તર છે ઋષિ દુર્વાસા મહાક્રોધી તરીકે જાણીતા છે, તેમના ક્રોધમાં માઠા પરિણામ અનેકને ભોગવવા પડ્યા હતા, પિતામહ બ્રહ્માની સભામાં દુર્વાસા સામવેદના મંત્રનું ગાન કરતા હતા ત્યારે તેઓ અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રના ગાનમાં તેમની ભૂલ થઈ। આથી દેવી સરસ્વતી હસ્યા, આ જોઈને દુર્વાસા ગુસ્સે ભરાયા અને ક્રોધવશ ભાન ભૂલીને તેણે સરસ્વતીને પૃથ્વી પર ઉતારવાનો શાપ આપી દીધો। દુર્વાસાના ક્રોધથી ડરીને અન્ય ઋષિઓ તો મૌન જ રહ્યા પણ પિતામહ બ્રહ્મા તેમને કઠોર શબ્દમાં ઠપકો આપે છે। પ્રશ્ન નંબર 4 અધદતાનામ ગદ્યખંડાનામ ગુર્જર ભાષાયામ અનુવાદ કૃત, પ્રત્યેકના 4 ગુણ છે। એમાં પહેલું જોઈએ કે નહીં કોપ કલુષિતા અધરહ, પાઠ્યપુસ્તકના પાના નંબર 40 પરનો છે। તેમાં જોઈ કે કોપથી મલિન થયેલી બુદ્ધિ જ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી, ગુસ્સે થયેલાને વિદ્યા પહેલાં નાશ પામે છે અને પછી ભમરમાં ફરક પડે છે, શરૂઆતમાં આસક્તિ
અને લાલસા ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે અથવા ઇન્દ્રિયોને ઘેરી વળે છે. ત્યાર પછી આંખને પહેલાં તપ ગળી જાય છે અને પછી પરસેવો વહે છે. પહેલાં અપિયાસ અને પછી નીચેનો હોઠ ફરકે છે. બીજું છે બ્રહ્મનો ન ખલુ સતો વાહા, પાઠ્યપુસ્તકના પાના નંબર 40 પર. અનુવાદ છે કે હે બ્રાહ્મણ, આ ખરેખર સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી જેના પર તમે ચાલ્યા છો. એ પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિયોરૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખોવાળાઓની દ્રષ્ટિએ મલિન કરી નાખે છે. અથવા આંખ કેટલું દૂર જુએ છે, શુદ્ધ બુદ્ધ વળે છે. શુદ્ધ બુદ્ધિવાળાઓ આ ખોટા કે સાચા વિષયોને જુએ છે. વિભાગ ડી અદ્વતાના પ્રશ્નના સૂચનાનુસાર ઉત્તરાણી લેખન પ્રત્યેકનો એક ગુણ છે. એમાં પ્રશ્ન પહેલો છે કે અદ્વતાના શબ્દના સમાર્થકમ શબ્દમ તદેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. પહેલું છે પંથા એટલે કે અધ્વન. બીજું પટહ દુર્દુભી અશ્વ ઘોટક. પાવક અનલ. આલોક પ્રકાશ. આદિ પૂર્વમ. પ્રશ્ન બીજો છે કે અધોદતાના શબ્દના વિરુદ્ધાર્થકમ શબ્દમ દતેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. ચક્ષુમાન અંધ. વિશુદ્ધા મલિના. દક્ષ અદક્ષ. કલુષિતા વિમલા. આદિ પશ્વાત. અને પય પાવક. પ્રશ્ન નંબર 3 અધોદતાના પદાના સમાસ પ્રકારમ લિખત. પહેલું મંગલપટ હેન કર્મધારી સમાસ. બીજું સાધુ સેવિત. તૃતીય તત્પુરુષ સમાસ. ત્રીજું કૃતબુદ્ધય બહુરીહી સમાસ. ચોથું હાર્ય સ્ત્રી કર્મધારી સમાસ. પાંચમું છે ઉપશમ શૂન્યન તૃતીય તત્પુરુષ સમાસ. પ્રશ્ન નંબર 4 રેખાંકિત પદસ્ય કૃદંત પ્રકારમ લિખત. કુપિતા કર્મની ભૂતકૃદતમ. અપહાય સંબંધક ભૂતકૃદતમ. પ્રશ્ન નંબર 5મો છે અધદતાના પદાનામ સંધિવિચ્છેદમ કુરુત. એનાસી એન પ્લસ અસી. નિહત્યેસ પરસ્તાત. નિહંતિ પ્લસ એષ પ્લસ પરસ્તાત. દ્રષ્ટિરિવ દ્રષ્ટિ પ્લસ ઇવ. ચેયમ ચ પ્લસ ઇયમ.